हेलो विद्यार्थी मित्रों, आज अपने यूनिट वन में एक्टिविटी नंबर 4 जे एक्टिविटी नंबर 2 ना बेस ऊपर आधारित है। जी आप पेज नंबर 25 पर जे चित्रों आप्या था ए चित्रों आधारे आपणे अहीं आगळी आ प्रश्नोना उत्तर आपवाना छे। एटले चित्रना आधारे आपणे अहीं आगळी जे आपणने उदाहरण आप्युं छे ए उदाहरण अनुसार आपणे अहीं आगळी आ प्रश्नोना उत्तर आपवाना छे। सौथी पहेला आपणे उदाहरण जोई जोईए। उदाहरणमां पहेलुं उदाहरण तमने आप्युं छे, आर देर 5 कार्स इन ध पिक्चर? तो जवाब छे यस देर आर, एटले के हा त्यां आगळी छे। त्यां आगळी एटले के चित्रमां। जे आपणे एक्टिविटी नंबर 2 मां आपणे जोई गया हता। हवे बीजो प्रश्न छे, एटले के बीजो उदाहरण तमने आप्युं छे, आर देर 3 कार्स इन ध पिक्चर? शुं ચિત્રમાં 3 કાર છે? તો જવાબ આવે છે નો, ધે આર આટ। અહીંયા આગળ એક કરતાં વધુ એટલે કે બે અથવા બેથી વધુ જ્યારે કોઈ વસ્તુ, વ્યક્તિ કે પદાર્થ હોય તેને આપણે બહુવચન કહીએ છીએ। તો અહીંયા આગળ બહુવચનમાં આ પ્રશ્ન પૂછવામાં આવ્યો છે, માટે અહીંયા આગળ બહુવચન માટેનું ક્રિયાપદ આર લાગ્યું છે, માટે એનો જવાબ થશે નો, ધેર આરંટ, ના ત્યાં આગળી નથી। હવે આપણે આગળના ઉદાહરણો જોઈએ। આગળ અહીંયા પ્રશ્ન પૂછવામાં આવ્યો છે, આર ધેર 5 ફ્લાવર્સ ઇન ધ પિક્ચર? શું આપણે તમારે ચોપડી પણ સાથે રાખવાની, એમાં એક્ટિવિટી નંબર 2 પણ ખોલવાનું, અને એ ચિત્રના આધારે આપણે આ એક્ટિવિટી નંબર 4નો આપણે પ્રશ્નોના જવાબ આપવાના છે। આ પ્રશ્નોના જવાબ તમે તમારા ભાઈ, બહેન, મમ્મી, પપ્પા અથવા મિત્ર સાથે મળીને તમે આપી શકો છો। જો કોઈ ન હોય તો આપણે આપણી જાતે પણ આ પ્રશ્નોના જવાબ આપી શકીએ છીએ। ચાલો તો આજે આ પહેલો પ્રશ્ન છે, આર ધેર 5 ફ્લાવર્સ ઇન ધ પિક્ચર? શું ચિત્રમાં 5 ફૂલ છે? તો આપણે ચિત્રમાં બધું લખેલું જ છે કે કેટલા ફૂલ છે, કેટલા બનાનાસ છે, કેટલા એલિફન્ટ છે, તો એના આધારે આપણે આનો જવાબ આપીશું યસ ધેર આર, હા ત્યાં આગળી છે। હવે બીજો પ્રશ્ન છે, આર ધેર 8 બનાનાસ ઇન ધ પિક્ચર? શું ચિત્રમાં 8 કેળા છે? એનો જવાબ આવશે યસ ધેર આર, હા ત્યાં આગળી છે। જરૂરી નથી વિદ્યાર્થી મિત્રો કે આપણી ચોપડીના જ આ એક્ટિવિટી અનુસાર આ પ્રશ્નો આપણે પૂછી શકીએ। આ પ્રશ્નો જે બનાવીએ છીએ એ આપણે કોઈ પણ ચિત્ર આપ્યું હોય અને એના આધારે આપણે હકારાત્મક કે નકારાત્મક પ્રશ્નો કેવી રીતના આપી શકાય એનો આપણે અહીંયા અભ્યાસ કરી રહ્યા છીએ। હવે ત્રીજો પ્રશ્ન છે, આર ધેર 4 બસીસ ઇન ધ પિક્ચર? શું ચિત્રમાં 4 બસ છે? નો ધેર આર આટ, ના ત્યાં આગળી નથી। હવે ચોથો પ્રશ્ન છે, ઇઝ ધેર એન એલિફન્ટ ઇન ધ પિક્ચર્સ? શું ચિત્રમાં હાથી છે? યસ ધેર ઇઝ, હા ત્યાં આગળી છે। આપણે જે આ ચોથા પ્રશ્નમાં જોયું કે અત્યાર સુધી આગળ આપણે આરથી પ્રશ્ન બનતો હતો, પરંતુ અહીંયા આગળ પ્રશ્ન બનવાની શરૂઆત ઇઝથી થઈ છે, કારણ કે અહીંયા કોઈ પ્રાણીઓની સંખ્યા મૂકવામાં આવી નથી, માત્ર એટલું જ પૂછ્યું છે કે ચિત્રમાં શું હાથી છે। તો આપણે અહીંયા એક વચનમાં પ્રશ્ન બને છે, માટે અહીંયા ઇસ્તી પ્રશ્ન બનાવ્યો છે, માટે અહીંયા બનશે તમારું યસ ધેર ઇઝ,
જેવો પ્રશ્ન પૂછવામાં આવ્યો હોય અને જે ક્રિયાપદ વપરાયું હોય એ જ ક્રિયાપદનો ઉપયોગ કરીને આપણે એ પ્રશ્નનો જવાબ હકારમાં કે નકારમાં આપવાનો હોય છે. હવે અહીંયા પાંચમો પ્રશ્ન તમારી પાસે છે. આર ધેર સિક્સ રેબિટ્સ ઇન ધ પિક્ચર? શું ચિત્રમાં છ સસલા છે? યસ ધેર આર, હા ત્યાં છે, એટલે કે ક્યાં છે, ચિત્રમાં છે. તો આવી જ રીતના આપણે બીજા પ્રશ્નો પણ બનાવી શકીએ અને પૂછી શકીએ. આ માત્ર એક ઉદાહરણ હતું, હવે હું તમને બીજા એક ઉદાહરણ આવી રીતના આપું છું કે પ્રશ્ન આપણે કેવી રીતના બનાવી શકીએ. ઇઝ ધેર એન એપલ ઇન ધ પિક્ચર? શું ચિત્રમાં સફરજન છે? તો જવાબ આવશે યસ ધેર ઇઝ, હા ચિત્રમાં સફરજન છે, જેને આપણે ટૂંકમાં આપીએ છીએ. આખા વાક્યમાં નથી આપતા, યસ ધેર ઇઝ અથવા યસ ધેર આર આ ટૂંકમાં ઉત્તર થયો. પરંતુ જો સંપૂર્ણ વાક્યમાં હોય તો એનો બને યસ ધેર ઇઝ એન એપલ ઇન ધ પિક્ચર, પરંતુ અહીંયા આપણે માત્ર ટૂંકમાં ઉત્તર આપીએ છીએ. એવી જ રીતના આપણે બીજો એક પ્રશ્ન જોઈએ. આર ધેર સિક્સ કેમલ્સ ઇન ધ પિક્ચર? શું ચિત્રમાં છ ઊંટ છે? તો જવાબ આવશે નો ધેર આરન્ટ, ના તેમાં નથી. આવી જ રીતના આપણે બીજો એક પ્રશ્ન બનાવીએ. ઇઝ ધેર અ ફ્લાવર ઇન ધ પિક્ચર? શું ચિત્રમાં ફૂલ છે? તો પ્રશ્ન આવશે યસ ધેર ઇઝ. તો વિદ્યાર્થી મિત્રો, આના આધારે જેટલા બી તમારી પાસે ચિત્રો આપ્યા છે એના તમારે પ્રશ્નો બનાવીને જવાબ આપવાની પ્રયત્ન કરવાનો અને એનો મહાવરો કરવાનો, અને એ મહાવરાના આધારે તમારે તમારું અંગ્રેજી શીખવાનું છે. આ તમારા મિત્રો સાથે, માતા પિતા સાથે કે ભાઈ બહેન સાથે તમે આ રમત રમતા રમતા અંગ્રેજી શીખી શકો છો. તો આવી જ રીતના હવે આપણે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈશું એક્ટિવિટી નંબર 5. આ પણ તમારે તમારા મિત્રો સાથે અથવા જોડીમાં કાર્ય કરવાનું છે. હવે અહીંયા એક ઉદાહરણ આપ્યું છે અને ઉદાહરણ પ્રમાણે તમારે વાક્ય બનાવવાનું છે. અહીંયા વાક્ય કેવી રીતના બનાવાય એ આપણે અહીંયા જોઈએ છીએ. તમને ઉદાહરણમાં આપ્યું છે 3 પેન્સિલ્સ, પછી ડેશ છે, પછી ઇન, પછી ડેશ અને બોક્સ, એટલે કે 3 જે શબ્દો છે એ 3 શબ્દોને તમારે યોગ્ય રીતે વાક્યમાં ગોઠવવાનું છે. જેમ કે ઉદાહરણ તરીકે અહીંયા 3 પેન્સિલ્સ, 3 પેન્સિલ્સ એટલે કે 2 અથવા 2થી વધારે છે, એટલે કે બહુવચન છે, માટે અહીંયા આગળ એનું ક્રિયાપદ આપણે બહુવચનનું મૂકીશું. તો વાક્યમાં ઇન અને બોક્સ એટલે કે આપણી પાસે પેન્સિલ ક્યાં છે એવું અહીંયા તમને પૂછવામાં આવ્યું છે, તો આપણે એના ઉપરથી વાક્ય બનાવવાનું છે. અને કીધું છે કે પેન્સિલ તમારી બોક્સમાં છે, તો આપણે વાક્ય બનાવીશું ધેર આર 3 પેન્સિલ્સ ઇન ધ બોક્સ, ત્યાં 3 પેન્સિલ બોક્સમાં છે. આ તમારું વાક્ય થયું. હવે આપણે આગળના વાક્યો શીખીએ. પેન્સ ઓન ટેબલ, હવે અહીંયા આગળ પેન્સ એટલે એ પણ તમારું બહુવચન છે, માટે વાક્ય તમારું થશે ધેર આર પેન્સ ઓન ધ ટેબલ. ઓન અને ટેબલ તમને આપ્યું છે, અહીંયા આપણે આર્ટિકલ્સ મૂક્યો અને આપણું વાક્ય આપણે પૂર્ણ કર્યું. તો ધ્યાનથી સાંભળજો વિદ્યાર્થી મિત્રો, અહીંયા બને છે તમારું ધેર આર પેન્સ ઓન ધ ટેબલ. હવે આપણે બીજું વાક્ય જોઈએ. બીજા વાક્યમાં તમને આપ્યા છે અ પોસ્ટ ઓફિસ નિયર પોલીસ સ્ટેશન. આ શબ્દોને આપણે જોડીને વાક્ય બનાવવાનું છે.
पोस्ट ऑफिस तमारू एक वचन छे माटे आपणे अहींया क्रियापद पण एक वचननो मूकीशुं। आपणे हमेशा ધેરથી વાક્યની શરૂઆત કરીએ છીએ અને એના અનુસાર જે પણ ક્રિયાપદ આવતું હોય, વાક્ય તમારું એકવચન હોય તો એકવચનનું અને બહુવચન હોય તો બહુવચનનું ક્રિયાપદ મૂકવામાં આવે છે। તો ધેર ઇઝ અ પોસ્ટ ઓફિસ નિયર ધ પોલીસ સ્ટેશન। તો આ વાક્યનું ગુજરાતી થાય, પોસ્ટ ઓફિસ પોલીસ સ્ટેશનની પાસે છે અથવા નજીક છે। ત્રીજું આપણે જોઈએ, ધ ફૂટબોલ ટીમ નિયર ધેર કોચ। એનું વાક્ય બનશે, ધ ફૂટબોલ ટીમ ઇઝ નિયર ધેર કોચ। ધ ફૂટબોલ ટીમ ઇઝ નિયર ધેર કોચ। હવે ચોથું વાક્ય, ફોર શોપ્સ ઇન શોપિંગ સેન્ટર। હવે અહીંયા શોપ્સ છે એ તમારી બહુવચનમાં છે, માટે અહીંયા આગળ આપણે લખીશું, ધેર આર ફોર શોપ્સ ઇન ધ શોપિંગ સેન્ટર, બરાબર। હવે પાંચમો વાક્ય, ધ ડાન્સર્સ ઓન સ્ટેજ। ડાન્સર્સ એટલે કે નૃત્યકારો, નૃત્યકારો અહીંયા ડાન્સર્સ છે એટલે કે બહુવચન છે। The dancers are on the stage. નૃત્યકારો સ્ટેજ ઉપર છે। છઠ્ઠું વાક્ય છે, ફાઇવ લાયનેસીસ એન્ડ વન લાયન ઇન ઝૂ। લાયનેસીસ મીન્સ સિંહણ અને લાયન એટલે કે સિંહ। હવે અહીંયા આગળ ફાઇવ એટલે કે બે કરતાં વધારે છે એટલે બહુવચન છે। તો ધેર આર ફાઇવ લાયનેસીસ એન્ડ વન લાયન ઇન ધ ઝૂ। અહીંયા આગળ તમને કોઈ ધ કે બીજું કશું હતું નહીં, માટે આપણે ધેર આરથી વાક્યની શરૂઆત કરી છે, બરાબર। હવે આપણે અહીંયા આગળ જોઈએ છીએ સાતમો વાક્ય, સેવન ન્યૂ પેઇન્ટિંગ્સ ઓન વોલ। સેવન ન્યૂ પેઇન્ટિંગ્સ ઓન વોલ એટલે કે સાત નવી ચિત્રો દિવાલ ઉપર છે। તો આપણે એનાથી વાક્ય બનાવીશું, ધેર આર સેવન ન્યૂ પેઇન્ટિંગ્સ ઓન ધ વોલ। તો વિદ્યાર્થી મિત્રો, આવી રીતના આપેલ શબ્દ અનુસાર તમારે આ વાક્યો બનાવવાના અને ગોઠવવાના, જે આપણે ઉદાહરણમાં જોયું। હવે આપણે એક્ટિવિટી નંબર 6, એક્ટિવિટી નંબર 6માં આ કાર્ય જૂથમાં કરવાનું છે। આ કાર્યમાં અલગ અલગ વિષયો આપણે ગોઠવેલા છે, એટલે કે તમને કોષ્ટકમાં એ બી અને સી તમને કોષ્ટક આપ્યા છે। આ વાક્યો યોગ્ય રીતે ક્રમમાં ગોઠવ્યા નથી, તો આપણે એ વાક્યોને યોગ્ય ક્રમમાં ગોઠવવાના છે, જે તમારી ચોપડીની અંદર નીચે ખાલી જગ્યા આપી છે એ ખાલી જગ્યામાં તમારે એ વાક્યો બરાબર ગોઠવીને લખવાનું છે। એની અંદર તમને આપ્યું છે અ ગાર્ડન, બીમાં અ કિચન, સીમાં અ રેલવે સ્ટેશન્સ। હવે ત્યાં આગળ ગાર્ડનમાં આપણે શરૂઆતમાં શું જોવા મળે છે અને શું શું આવે, આ વાક્યોને આપણે ક્રમમાં ગોઠવવાના છે। અહીંયા ગાર્ડનમાં તમને અલગ અલગ આપ્યા છે, ધીસ ઇઝ અ કિચન। અહીંયા આ જે કિચન છે, આ કિચનની અંદર શું એ આપણા અહીંયા આગળ ગાર્ડનમાં આવી શકે, જે આડાવડા એ બી અને સીના જે વાક્યો છે એ બધામાંથી આપણે શોધીને યોગ્ય જે ગાર્ડનમાં આવી શકતા હોય એ વાક્ય તમારે અ ગાર્ડનમાં લખવાનું, જે કિચનમાં આવી શકતું હોય એને આપણે કિચનમાં લખવાનું, અને અ રેલવે સ્ટેશનમાં આપણને જે વસ્તુઓ જોવા મળતી હોય એને લગતું જે વાક્ય છે એ વાક્ય આપણે અહીંયા આગળ સીની અંદર લખવાનું છે, બરાબર વિદ્યાર્થી મિત્રો। એટલે કે અહીંયા ગાર્ડન, કિચન અને રેલવે સ્ટેશનમાં તમને વાક્યો બધા જ અલગ અલગ આપ્યા છે, એ કયા વાક્યો છે એને આપણે ઓળખવાના અને ઓળખીને આપણે અહીંયા આગળ જે ખાલી જગ્યા આપી છે એ બી અને સી,
एनी अंदर आपणे आ वाक्यों ने योग्य क्रम में गोठवीने लखवाना छे। अथवा आपणे खबर पड़े कि आ वाक्य बगीचा में आवे, आ वाक्य किचन में आवे अने आ वाक्य रेलवे स्टेशन में आवे, बराबर। तो चलो आपणे विद्यार्थी मित्रों शुरुआत करिए। सौथी पहला आपणे जोईए ए। एमां तमने आप्युं छे अ गार्डन। अ गार्डन अहीं आगळी तमारी पासे जे सीनो ब्लॉक छे, सीना ब्लॉकमां तमने पहेलुं वाक्य आप्युं छे धीस इज अ गार्डन, परंतु ए रेलवे स्टेशनमां न आवे एने आपणे ए ज्यां अ गार्डन छे अ गार्डनमां आपणे पहेलुं वाक्य मूकीशुं धीस इज अ गार्डन। આવી રીતના આપણે ત્રણેયમાંથી વાક્ય શોધવાના અને જે ગાર્ડનમાં આવતા હોય તે જ વાક્ય આપણે એ ગાર્ડનની અંદર લખવાનો। હવે બીજું વાક્ય આવે ધ ટ્રીઝ આર શેડી। શેડી એટલે કે ઘટાદાર અથવા છાયાવાળો। ધ ફ્લાવર્સ આર બ્યુટીફુલ, ધ પ્લાન્ટ્સ આર સ્મોલ। આ બધા જ ગાર્ડનમાં આપણને જોવા મળે। આપણને અહીંયા આગળ શરૂઆતમાં એક ઉદાહરણ તરીકે આપ્યું છે એની અંદર અ ગાર્ડન, ધીસ ઇઝ અ ગાર્ડન, બરાબર। એટલે કે ગાર્ડનના ચાર વાક્યો આપણે ગાર્ડનમાં લખવાના। હું ફરીથી ગાર્ડનના વાક્યો રિપીટ કરું છું, ધીસ ઇઝ અ ગાર્ડન। બીજું વાક્ય છે ધ ટ્રીઝ આર શેડી। ત્રીજું વાક્ય છે ધ ફ્લાવર્સ આર બ્યુટીફુલ। ચોથું વાક્ય છે ધ પ્લાન્ટ્સ આર સ્મોલ। હવે આપણે કિચનમાં જઈએ, કિચનમાં આપણને શું શું જોવા મળે છે અને શું હોઈ શકે, તો આપણે સૌથી પહેલું કિચનમાં આવશે ધીસ ઇઝ અ કિચન। બીજું વાક્ય આવશે ધ ગેસ સ્ટવ ઇઝ ઓન ધ પ્લેટફોર્મ, એટલે કે ઉભા રસોડા ઉપર ગેસની સગડી હોય ને, એ ગેસની સગડી। ત્રીજું ધ ડાઇનિંગ ટેબલ ઇઝ રાઉન્ડ, ખાવાનું ટેબલ ક્યાં આગળ હોય, રસોડામાં હોય, બરાબર। તો ડાઇનિંગ ટેબલ કેવું છે, ગોળ છે। ધ ડિશીસ આર ઓન ધ ડાઇનિંગ ટેબલ, ડિશો ક્યાં હોય, ડાઇનિંગ ટેબલ ઉપર હોય। તો આપણે આ વાક્ય ડાઇનિંગ ટેબલમાં લખવાનું છે। હવે આપણે જોઈએ સી, કે જેની અંદર રેલવે સ્ટેશનના આપણે ચાર વાક્ય લખવાના છે। તો સૌથી પહેલું વાક્ય આપણું આવશે ધીસ ઇઝ અ રેલવે સ્ટેશન। આપણે પહેલું વાક્ય લખીશું આ રેલવે સ્ટેશન છે। બીજું વાક્ય આવશે ધ પેસેન્જર્સ આર ઓન ધ પ્લેટફોર્મ, એટલે કે પેસેન્જર્સ એટલે કે મુસાફરો, મુસાફરો ક્યાં હોય, પ્લેટફોર્મ પર, બરાબર। તમે બધાએ રેલવે સ્ટેશનની મુલાકાત લીધી છે ને। ત્રીજું વાક્ય આવે ધ ટાઈમ ટેબલ્સ ઇઝ ઇન ઇંગ્લિશ, સમયપત્ર શેમાં લખેલું છે, અંગ્રેજીમાં। ધ ગાર્ડ ઇઝ નિયર ધ ગેટ, ગાર્ડ ક્યાં આગળી છે, દરવાજાની પાસે। તો રેલવે સ્ટેશનના ફરી વાક્યો હું બોલું છું, ધીસ ઇઝ અ રેલવે સ્ટેશન। બીજું વાક્ય ધ પેસેન્જર્સ આર ઓન ધ પ્લેટફોર્મ। ત્રીજું વાક્ય ધ ટાઈમ ટેબલ ઇઝ ઇન ઇંગ્લિશ। ચોથું વાક્ય ધ ગાર્ડ ઇઝ નિયર ધ ગેટ। તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ આપણે આ એક્ટિવિટી નંબર 6 આપણે કમ્પ્લીટ કરી। હવે આપણે જોઈશું એક્ટિવિટી નંબર 7। એક્ટિવિટી નંબર 7ની અંદર આપણને એક સરસ મજાનું ખેતરનું ચિત્ર આપવામાં આવ્યું છે, બરાબર। આ ખેતરના ચિત્રમાં આપણે જોઈ શકીએ છીએ શું શું છે, કૂવો છે, પાણીનો પંપ છે, ટ્રેક્ટર છે, ઝાડ છે, ગાડું છે, બાળકો ઊભા છે, પક્ષી બેઠું છે, ફળ લાગેલા છે, ઝૂંપડી છે, આ બધું જ આપણને ખેતરમાં જોવા મળે છે, બરાબર। તો આપણે આ જે ચિત્ર આપ્યું છે એ ચિત્રમાં આપણે તમારા યોગ્ય શબ્દો એટલે કે ઓન, ઇન, નિયર, અંડર જેવા સંયોજક શબ્દોનો ઉપયોગ કરીને આપણે આ પરિચ્છેદ પૂર્ણ કરવાનો છે, એટલે કે આપણો ફકરો પૂર્ણ કરવાનો છે, બરાબર। સૌથી પહેલાં આપણે
ઓન ઇન અંડર નિયર આ શબ્દોને સમજી લઈએ. ઓન એટલે ઉપર, અંડર એટલે નીચે, નિયર એટલે પાસે, ઇન એટલે અંદર, આ બધા શબ્દો આપણે આવે છે બરાબર. તો હવે વિદ્યાર્થી મિત્રો, તમારું ચિત્ર બરાબર ધ્યાનથી જોતા જજો અને એને આધારે આપણે આ ચિત્રમાં ખાલી જગ્યા પૂરવાની છે માત્ર શબ્દ દ્વારા. તો આપણે શરૂઆત કરીએ. તો પહેલું છે ધીસ ઇઝ અ ફાર્મ, એટલે કે આ ખેતર છે. ધેર ઇઝ અ કાર્ટ ઇન ઇટ, અહીંયા જુઓ ઇન શબ્દ છે, ઇન એટલે કે અંદર, કાર્ટ એટલે ગાડું, ત્યાં અંદર ગાડું છે, ચિત્રમાં ગાડું દેખાય છે ને. ધ બુલોક્સ આર, પછી ખાલી જગ્યા છે ધ ટ્રે, બુલોક્સ એટલે કે બળદ, બળદ ક્યાં બેઠા છે, ઝાડની નીચે, તો નીચે માટે શબ્દ આવશે અંડર, યુ એન ડી ઈ આર, અંડર, અંડર એટલે નીચે. ધ વુમન હેઝ અ પોટ, ખાલી જગ્યા હર હેડ, અહીંયા સ્ત્રી દેખાય છે, સ્ત્રીના માથા ઉપર ઘડો છે, ઘડો આપણે કહીએ ને કે માથા ઉપર, ઉપર માટે અહીંયા અંગ્રેજીમાં શબ્દ વપરાય ઓન, ઓ એન ઓન, એટલે અહીંયા આ ખાલી જગ્યામાં આવશે ઓ એન ઓન. ધ વુમન હેઝ અ પોટ ઓન હર હેડ, સ્ત્રીના માથા ઉપર ઘડો છે. હવે આવે છે ધેર આર મેંગોઝ, ખાલી જગ્યા અ ટ્રી, આપણને આંબાનું ઝાડ દેખાય છે જેની ઉપર પક્ષી બેઠું છે બરાબર, પરંતુ અહીંયા આગળ કીધું છે ધેર આર મેંગોઝ, ખાલી જગ્યા અ ટ્રી. હવે કેરીઓ ક્યાં આગળ છે, ઝાડ ઉપર, તો ઉપર માટે ફરી પાછો શબ્દ આવશે ઓન, તો અહીંયા આગળ તમારે આવશે ઓન. તો અહીંયા તમારી ખાલી જગ્યામાં ઓ એન ઓન, ધેર આર મેંગોઝ ઓન અ ટ્રી. હવે આગળનું વાક્ય, ચિલ્ડ્રન આર સ્ટેન્ડિંગ, ખાલી જગ્યા ધ ટ્રેક્ટર્સ, બાળકો ક્યાં ઊભા છે ચિત્રમાં, ટ્રેક્ટરની પાસે, પાસે માટે કયો શબ્દ આવશે નિયર, નિયરનો એન ઈ એ આર, નિયર એટલે પાસે. તો આ ચિત્રના આધારે આ આપણે ખાલી જગ્યા પૂરી, આ ખાલી જગ્યા પૂરી જાય પછી તમારે આખો ફકરો નીચેની ખાલી લીટીમાં તમારે લખવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈશું એક્ટિવિટી નંબર 8. એક્ટિવિટી નંબર 8માં આપણી વર્ગખંડમાં આવેલી અલગ અલગ વસ્તુઓ ઉપરથી આપણે 15 વાક્યો આપણે લખવાના છે અને બોલવાના છે. અહીંયા આગળ આ 15 વાક્યો કયા છે એ આપણે જોઈએ. આ 15 વાક્યો આપણા ક્લાસરૂમના અનુસાર બેન્ચ, બેન્ચીસ, ટેબલ, ખુરશી, પાંખો આ બધાનો સમાવેશ થાય. જે આપણે આગળ વાક્યો બનાવતા શીખ્યા છીએ એના અનુસાર આપણે આ 5 વાક્યો આપણે લખવાના અને બોલવાના બરાબર. અહીંયા આગળ હું તમારા આ વાક્યો બોલું છું, ધ્યાનથી સાંભળજો અને ફરી પાછું તમારે એના આધારે લખવાની અને બોલવાની પ્રેક્ટિસ કરવાની છે, મહાવરો કરવાનો છે. પહેલું વાક્ય છે ધેર આર બેન્ચીસ ઇન ધ ક્લાસરૂમ, ત્યાં વર્ગખંડમાં બેન્ચીસો છે. ધ બેન્ચીસ આર બ્રાઉન, બેન્ચીસો કેવી છે, બ્રાઉન રંગની. ધેર ઇઝ વન ડોર, ડોર એટલે દરવાજો, ત્યાં એક દરવાજો છે. ધેર આર ટુ વિન્ડોઝ, ત્યાં બે બારીઓ છે. ધેર ઇઝ અ બ્લેક બોર્ડ, ત્યાં કાળું પાટિયું છે. ધેર ઇઝ અ કપબોર્ડ નિયર ધ બ્લેક બોર્ડ, કબાટ ક્યાં છે, બ્લેક બોર્ડની બાજુમાં.
देर आर बुक्स इन द कबोर्ड कबाट मा चौपड़ियो छे देर इज अ टेबल नियर द ब्लेकबोर्ड टेबल क्या छे ब्लेकबोर्ड नी बाजू मा देर आर बुक्स ऑन द टेबल चौपड़ियो क्या छे टेबल नी ऊपर देर इज अ चेयर नियर द टेबल खुर्शी क्या छे टेबल नी पासे देर इज अ डस्टबीन नियर द ब्लेकबोर्ड ब्लेकबोर्ड नी बाजू मा डस्टबीन छे देर आर चार्ट्स ऑन द वॉल दीवाल ऊपर चार्ट लगावेलो छे देर इज अ क्लॉक ऑन द वॉल घड़ियाल दीवाल ऊपर छे देर इज अ कैलेंडर अंडर द क्लॉक घड़ियाल कैलेंडर नी नीचे छे देर इज अ फैन इन द क्लासरूम वर्गखंड मा पंखो छे तो विद्यार्थी मित्रों आज हूँ वाक्य बोली छू ए वाक्योना आधारे तमारे आ पांच वाक्यों तैयार करवाना छे अने बोलवाना छे बराबर तो आपणे अहींया आगळ यूनिट वन पूर्ण करिए छे धन्यवाद।